જય સ્વામિનારાયણ. ગુરુ નાનક નદીને કિનારે બેઠા, એમાં એક ભક્તજન આવ્યો ને એમણે સુવર્ણનું કડું સુંદર મજાનું હતું, એ કડા તો શીખ પહેરે ને, એટલે સુવર્ણનું સરસ બનાવી અને નાનકની આગળ ભેટ મૂક્યું. લો મહારાજ, આ હું આપને ભેટ અર્પણ કરું છું. ગુરુ નાનક તો મસ્તી વાળા, બાજુમાં ગંગા ખલખલ 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 વહેતી જતી હતી, ત્યાં કડું ઉપાડી અને સીધું આમ ગંગામાં ફેંકી દીધું. પેલો જોઈ રહ્યો, અરે મહારાજ, એના એક એક અંગ ઉપર મેં કેટલા કિંમતી રત્નો ટાંક્યા છે અને કેટલા ભાવથી હું તમને અર્પણ કરવા આવ્યો, આમ તમે એને ફેંકી દીધું, ક્યાં નાખ્યું એને? એટલે નાનકે એમ કહ્યું કે બીજું કડું આપ તો બતાવું. એટલે પેલાને એમ થયું કે બતાવે તો પાછું લઈ લઉં, એટલે બીજું કડું હતું એ નાનકના હાથમાં આપ્યું. એટલે નાનક દેવે બીજું કડું હાથમાં લઈને કહ્યું કે અહીંયા નાખ્યું, જો પડ્યું. એમ કહીને બંને ફેંકી દીધા ગંગાના ધરામાં. એને મન તો કોઈ સુવર્ણ કઈ મનમાં વિષાત નથી, ગમે તેનો ત્યાગ કરો. ઘણાને એમ લાગે કે આ તો મૂર્ખામી કહેવાય, ન જોતા હોય તો આપી દેવા જોઈએ ને પાછા, પણ આવી રીતે ગંગામાં ફેંકી દેવા. પણ વાલેશ્રી વિચાર કરો કે તમે આવું કરી શકો ખરા? એ કરવા માટે હિંમત જોઈએ. બે જ વ્યક્તિ આવું કરી શકે, કાં તો સંપૂર્ણપણે પાગલ હોય એ આવું પગલું ભરી શકે, અને કાં તો સંપૂર્ણ પરમહંસ એ જ આ પગલું લઈ શકે. બાકી આપણે વચ્ચે છીએ એટલે બધા હિસાબ કિતાબ માંડે કે આ તો 10,000 નું હતું, 15,000 નું હતું. પાગલને મંડે મનમાં 1,00,000 નું હોય તો એને મન શું છે? પાગલને મન શું છે? એમ પરમહંસને મન પણ કરોડની કિંમત હોય તો શું છે? એ બે જ વ્યક્તિ આવી રીતે ત્યાગ કરી શકે, ત્રીજાના હિસાબ કિતાબમાં ચાલ્યા કરે જિંદગીભર. આટલું થશે પછી ઘરમાંથી નિવૃત્ત થશું, આટલું થશે પછી નિવૃત્ત થઈ જશું. ઘણા નથી કહેતા 5,000 અહીંયા મૂકી આટલા વર્ષે પાકી જાય, 10,00,000 અહીંયા મૂકીએ આટલા વર્ષે પાકી જાય, 1,00,000 અહીંયા મૂકીએ તો આટલા વર્ષે પાકી જાય. એમ કરતો રહ્યા તો પોતે જ પાકી જાય. હિસાબ કિતાબી વાળા આ કઈ થોડો ધંધો કરી શકે છે, આ તો બધા ગાંડા માણસોનું કામ છે.